વિજાપુર પિલવાઈ ગામના તાલુકા સમસ્ત અનુસૂચિત જનજાતિ દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાડીના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલા ટ્વીટ સામે આસામ પોલીસે તેમની ધરપકડ કરી છે, ત્યારે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં દરેક જિલ્લા અને તાલુકા મથકે દેખાવો થઈ રહ્યા છે, જે અંતર્ગત આજે વિજાપુર મામલતદાર કચેરી ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ વિજાપુર તાલુકા દ્વારા આવેદનપત્ર આપી સત્વરે જિગ્નેશ મેવાણીને છોડી દેવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યનો કાયદો વ્યવસ્થા કથળી રહી છે, સરકારની નીતિઓની વ્યાજબી ટીકા કરતા પ્રજાની મુશ્કેલીઓની રાજ્ય સરકારનો ધ્યાન દોરતા અવાજોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સરકારની નીતિ વિશેષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને ટ્વીટ કર્યું હતું, જેના પગલે આસામ પોલીસ મથકે જિગ્નેશ મેવાણી ઉપર ગુનો દાખલ થયો હતો। તેના બે દિવસ પહેલાં આસામ પોલીસ રાતોરાત જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી આસામ લઈ ગયા હતા। આસામ પોલીસ દ્વારા લેવામાં આવેલા આ એક્શન અને જિગ્નેશ મેવાણીની રાતોરાત કરવામાં આવેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગુજરાતમાં દલિત સમાજ દ્વારા તાલુકા અને જિલ્લાઓમાં વિવિધ દેખાવો અને પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, ધરણા કરીને વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વિજાપુર તાલુકા સમસ્ત અનુસૂચિત જનજાતિ દ્વારા મામલતદાર કચેરીએ પિલવાઈ ગામના અનુસૂચિત સમાજના લોકોએ આવેદનપત્ર સુપ્રત કરી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વિરોધ પ્રદર્શિત કરી રજૂઆત કરી હતી, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગેરકાયદેસર ગેરબંધારણી રીતે ધરપકડ કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા ભેદી મૌન સેવાઈ રહ્યું છે, જે લોકશાહીમાં ભારે ખતરારૂપ છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અન્ય કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર। ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ। ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન। ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ। સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર। સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી। પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર। સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી। સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।